हेलो फ्रेंड, निराली किचन में आपનું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું એકદમ ડેરી જેવો ડ્રાય ફ્રૂટ મઠો, એ પણ એકદમ સરળ રીતે અને બધી ટ્રિક્સ અને ટિપ્સની સાથે। અમેરિકન ડ્રાય ફ્રૂટ મઠો બનાવવા માટે 1 લિટર ફૂલ ફેટ વાળું દૂધ લઈ લેશું। તો આ દૂધને એક બોઈલ આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેશું। તો તમે જોઈ શકો છો એક બોઈલ થઈ ગયું છે અને આવી રીતના સરસ રીતે એને ચલાવી લેશું જેથી એમાં મલાઈ ના જામે। અને હવે એને થોડું ઠંડુ થવા દેશું। તો આંગળી સતત દૂધ હોય ત્યારે એની અંદર આપણે મેળવણ ઉમેરવાનું છે। તો એની અંદર મેળવણ માટે આપણે દહીં યુઝ કરશું। તો 1/4 ટીસ્પૂન જેટલું મોડું દહીં લઈ લેશું અને એની અંદર આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। અને હવે કોઈ પણ ગરમ જગ્યાએ 8-10 કલાક માટે મૂકી દેશું। જો ઉનાળાની ગરમી હોય તો એને જામતા થોડી ઓછી વાર લાગે છે। તો 8 કલાકમાં આ તમારું છે એ મચકો તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે 8 કલાક જેવું થઈ ગયું છે અને દહીં એકદમ સરસ રીતે જામી ગયું છે। તો હવે એક આવી રીતના સાણી લઈ લેશું, એની ઉપર કોઈ પણ કોટનનું અથવા તો મલમલનું વ્હાઈટ કપડું યુઝ કરવાનું છે જેથી એમાં કલર ના બેસે। તેની અંદર આપણે જે આ દહીં જ મેળવેલું છે એ ઉમેરી દેશું। તો આવી રીતના સાણીની અંદર બધું દહીં મેળવી લીધું છે। તો હવે ચારેય બાજુથી આપણે આ કપડું છે એ ભેગું કરી અને સરસ રીતે આપણે એની પોટલી બનાવી લેશું। તો આવી રીતના રાઉન્ડમાં ફેરવી અને થોડુંક હળવા હાથે પ્રેસ કરી અને થોડું પાણી કાઢી લેશું। અને હવે આ જે પોટલી બનાવવા માટે એના ઉપરના ભાગથી આપણે એને ગાંઠ બાંધી દઈશું। તો આવી રીતના એ પોટલી તૈયાર થઈ જાય પછી એની ઉપર આપણે વજનવાળી વસ્તુ મૂકવાની છે। તો અહીંયા મેં એક વજનવાળી ખાવણી છે એ લીધી છે, તો એના ઉપર આપણે આવી રીતના મૂકી દઈશું જેથી એની અંદર રહેલું પાણી છે બધું નીકળી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે થોડું પાણી નીકળી ગયું છે। અને હવે આવી રીતના સાણીની ઉપર કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી અને આને આપણે 8-10 કલાક માટે ફ્રીઝમાં મૂકવાનું છે જેથી મઠ્ઠો છે એ ખટાશવાળો ન થાય અને એકદમ સરસ બનશે। તો તમે જોઈ શકો છો કે 8-10 કલાક થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે પાણી પણ બહાર નીકળી ગયું છે। તો હવે એની અંદર આપણે 2/3 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને વજનમાં જોઈએ તો 120 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દઈશું। અહીંયા આપણે દળેલી ખાંડ યુઝ કરવાની છે અને એને આપણે સરસ રીતે એની અંદર મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ મિક્સ થઈ ગયું છે। તો હવે એની અંદર આપણે બધા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું। તો અહીંયા આપણે 8-10 નંગ બદામની ચિપ્સ ઉમેરી દઈશું, 8-10 નંગ કાજુ એની પણ મેં ચિપ્સ કરી લીધી છે એ ઉમેરી દઈએ, અને 15-20 દાણા કિસમિસ લીધી છે એને મેં પલાળી લીધી છે એ ઉમેરી દઈશું જેથી ખાવા ટાઈમે એકદમ સોફ્ટ રહે, અને થોડી પિસ્તાની ચિપ્સ ઉમેરી દઈશું અને એક નાની વાડકી જેટલી ટૂટી ફૂટી ઉમેરી દઈએ, 1 ટીસ્પૂન જેટલી ચોકલેટ ચિપ્સ ઉમેરી દઈએ અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ। અને હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું અને પછી બધી વસ્તુને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। તો હવે એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયો છે એકદમ ક્રીમી અને એકદમ ડેરી જેવો અમેરિકન ડ્રાય ફ્રૂટ મઠ્ઠો। તો એકવાર અચૂકથી બનાવજો। આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।